મિત્રો નમસ્કાર, જેડેસ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો જ્યોતિષાચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 14/3/2020 અને શનિવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો રાશિ ભવિષ્યની અંદર આપની આજ વિશે મિત્રો વાત કરીએ. મેષ રાશિની આ સમયે તેમની બુદ્ધિ અને હોશિયારીથી આ ક્ષેત્રમાં પ્રગતિ સારી રહેશે. આ રાશિના લોકો માટે નાણાંનું રોકાણ પણ શુભ રહેશે. આ રકમના વેપારીઓ માટે આજના દિવસે સમય લાભદાયક છે. ધંધાની આવકમાં વધારો સારો થશે. આજનો શુભ અંક છે 1 અને લાલ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું વૃષભ રાશિની. આજના દિવસે તમારા માટે આ ખૂબ સમય સાનુકૂળ રહેશે. દિવસ દરમિયાન આજે ઘણા નવા લોકોને મળવાનું મન થશે. દૂરના મિત્ર જે તમારાથી નારાજ છે તેમને આજના દિવસે મનાવી લેશો. ઈશ્વરના નામે અને વડીલોના આશીર્વાદથી નવું કામ શરૂ કરજો મિત્રો, ચોક્કસ લાભ રહેશે. આજનો શુભ અંક છે 4, આસમાની વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મિથુન રાશિની. ખરાબ રસ્તે વધારાના પૈસા ખર્ચ ના થાય તેની ખાસ સાવચેતી રાખજો મિત્રો. આજે તમારે તમારા બજેટમાં રહીને ખરીદી કરવાની છે. કોઈપણ પ્રકારનું રોકાણ કરવું નહીં. આજે નિષ્ઠાવાન અને અનુભવી મિત્રની સલાહ લઈને પૈસાનું રોકાણ કરશો તો ચોક્કસ લાભ રહેશે. આ દોષ શુભ અંક છે 6 અને પીળા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કર્ક રાશિની. લાંબા સમયથી બીમારીમાંથી આજના દિવસે ચોક્કસ રાહત મળશે. વિદ્યાર્થીઓ જે વિદેશ ભણવા જવા માગે છે તેમના માટે ખાસ સારા સમાચાર મળશે. લાંબા સમય માટે પૈસાનું રોકાણ કરવું ફાયદાકારક રહેશે. આજનો શુભ અંક છે 9, પીળા વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીશું સિંહ રાશિની. બિઝનેસમાં રોકેલા પૈસાઓમાંથી તમને ચોક્કસ ફાયદો થતો જણાશે. લોટરીમાં તમને સારો ફાયદો મળશે. સ્ટોક માર્કેટના પૈસા રોકવા માટે ફાયદાકારક આ સમય સારો રહેશે. આજે સ્વાસ્થ્ય મિશ્ર ફળદાયી રહેશે. કામના ટેન્શનના લીધે તબિયત બગડવાની શક્યતાઓ રહેલી છે. આજનો શુભ અંક છે 6 અને પીળા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કન્યા રાશિની. પૈસાની બાબતમાં થોડી ધીરજ રાખવાની જરૂર છે. તમારી આર્થિક પરિસ્થિતિમાં જલ્દી પરિવર્તન આવશે. તેનાથી તમારા પરિવાર સારા પ્રસંગને લઈને આનંદ પામશે. ચોક્કસ તમારા પરિવારમાં સારો પ્રસંગ આવશે. નજીવી બાબતે પરિવારમાં વાદ વિવાદ થઈ શકે છે. આજનો શુભ અંક છે 4, કાળા વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીશું તુલા રાશિની. તમારે તમારી ઇજ્જત વધારવી હોય તો સહકર્મચારીઓ સાથે સંબંધ વધારો. સામાન્ય કામ કરવાની આદત બદલશો. નવા પ્રોજેક્ટ ચાલુ થવાથી ચોક્કસ સારી લાભ અને શક્યતાઓ પ્રાપ્ત થશે. પ્રિયજનની તબિયત નરમ ગરમ રહેશે. આજનો શુભ અંક છે 5 અને લાલ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. શારીરિક સ્વાસ્થ્ય અને કાર્ય કરવાની પદ્ધતિ બદલવાની જરૂર છે. ધ્યાન, યોગ, વ્યાયામની નવી આદતો પાડો. આજના દિવસે એક્સ્ટ્રા નવી ઇન્કમ વધશે. આજનો શુભ અંક છે 1 અને લાલ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીશું ધનરાશિની. નોકરી કરતા મિત્રોના અટકી પડેલા પૈસા પરત મળવાની ચોક્કસ શક્યતાઓ રહેલી છે. ઘણા સમયથી નોકરીમાં પ્રમોશન અટકેલ છે. તમારા જીવનમાં ચોક્કસ સારું પ્રમોશન મળી શકે એમ છે. આ સમયની અંદર જો જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમના આ સંબંધ ચોક્કસ રીતે તૂટવાની શક્યતાઓમાં જોવાઈ રહેલા છે. આજનો શુભ અંક છે 5 અને શક્ય હોય તો લાલ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો આજના દિવસે વાત કરીશું અહીંયા મકર રાશિની. તો મકર રાશિના જાતકોએ દરેક આજના દિવસે સાથે હળીમળી રહેવાના તમારા સ્વભાવને આજના દિવસે થોડો યોગ્ય રીતે બદલવાની જરૂર છે. તમે જે લોકોમાં વધુ ઓળખીતા બનવા માગો છો તો લોકો સાથે સંબંધ બનાવવાનો પ્રયત્ન કરો. આજે તમારા સંતાનો તમારી પાસેથી કોઈ માંગ કરે તો તે માંગને ચોક્કસ રીતે તમે પૂરી કરજો. આજના દિવસે તમે ખૂબ ઉત્સાહથી કામ કરજો અને સારો સમય ઉત્સાહપૂર્વક વિતાવજો. સંતાનોના આરોગ્યના લીધે આજના દિવસે તમને ચોક્કસ મૂંઝવણ રહેશે. પણ આજનો શુભ અંક છે 1 અને લીલા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કુંભ રાશિની. કોઈ પણ નાણાકીય નિર્ણય ઉતાવળથી લેવાનો નથી. ખર્ચ ઉપર કાબુ રાખવાની જરૂર છે. ખર્ચ અને ખરીદી કરતા બિનજરૂરી વસ્તુનો આજના દિવસે યોગ્ય ઉપયોગ ના કરતા, બિનજરૂરી વસ્તુ ખરીદતા નહીં. ઓફિસમાં વરિષ્ઠ સ્થાન પ્રાપ્ત થવાની ચોક્કસ શક્યતાઓ રહેલી છે. આજનો શુભ અંક છે 5 અને લાલ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મીન રાશિની. આજે કોઈ ગરીબને મદદ કરશો તમારી ખુશીઓમાં આજના દિવસે ચોક્કસ વધારો થશે. વડીલ મિત્રોએ પોતાનું સ્વાસ્થ્ય સંભાળવાની જરૂર છે. કોઈ પણ દવા લેવાનું ચૂકી ના જવાય તેની ખાસ ધ્યાન રાખજો મિત્રો. તેનું ખાસ સાવચેતીપૂર્વક ધ્યાન રાખજો, નહીં તો તમારું ચોક્કસ આરોગ્ય બગડશે અને તમે વધારે પડતી ચિંતામાં તમારું પરિવાર આવી જશે. આજે મહિલા મિત્રો માટે પણ દિવસ સારો છે. આજનો શુભ અંક છે 2 અને નારંગી વસ્ત્રો ધારણ કરજો. મિત્રો મેં આપને આજના દિવસે આપના રાશિ ભવિષ્યની વિશિષ્ટ ચર્ચાઓ કરી છે. વધુમાં વધુ જેડેસ ટીવીની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. જો આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા આપની આજ વિશે. અસ્તુ શ્રેહી ઓમ નમઃ શિવાય.